गुड मॉर्निंग ऑल ऑफ यू। डिप्लोमा फिफ्थ सेम मिकेनिकल TE2। आज आप लेक्चर में एप्लिकेशन्स ऑफ VCR सीस्टम, वेपर कम्प्रेशन रेफ्रिजरेशन सीस्टम की एप्लिकेशन स्टडी करवाने छे। आज आ लेक्चर में आप आइस मेन्युफेक्चरिंग जो VCR जे छे ये आयुष मेन्युफेक्चरिंग करवा माटे कई रीते एप्लिकेबल छे ए जोवाना छे। घणी बधी एप्लिकेशन छे एना माटे आपणे अलग अलग लेक्चर्स बनावाना छे। आजे आइस मेन्युफेक्चरिंग जोवाना छे, नेक्स्ट पछी कोल्ड स्टोरेज जोईशुं, पछी डोमेस्टिक जोईशुं। ओके, आजना लेक्चर में आपणे आइस मेन्युफेक्चरिंग स्टडी करीए छे। तो जोईए आयुष मेन्युफेक्चरिंग, जोईए आइस मेन्युफेक्चरिंग। आइस एटले बरफ, बराबर छे। घणो इंटरेस्टिंग टॉपिक थशे आजनो, बरफ कई रीते बने। બધાએ આપણે નાના હતા ત્યારે બધાએ બરફ ખાધેલો છે, પણ બરફ કઈ રીતે બને એ આજે આપણે જોઈશું। ઓકે, તો VCR સૌપ્રથમ વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ એપ્લિકેશન। ઓકે, આઈસ મેન્યુફેક્ચરિંગ, તો બરફ બનાવવા માટે જો VCRનું ગુજરાતી તમે થોડું તમને અટપટું લાગશે, પણ જાણવા જેવું છે। કદાચ ગુજરાતી પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે આ VCRની જ વાત કરેલી છે। બાષ્પ દાબન પ્રતિ પ્રશીતન, બાષ્પ દાબન પ્રશીતન જે VCRનું ગુજરાતી છે। ધ્યાન રાખજો મિત્રો, ગુજરાતી શબ્દો હું પકડવા થોડા અઘરા છે, ગુજરાતી ભાષા અઘરી છે અંગ્રેજી કરતાં, પણ તમારે થોડા અમુક વર્ડ યાદ રાખવા પડશે। ડિપ્લોમા છે, ગુજરાતીમાં થોડું તમારે રાખવું પડશે। ઓકે, VCR પદ્ધતિનો ઉપયોગ થાય છે ડાયરેક્ટ કુલિંગની જગ્યાએ ઇનડાયરેક્ટ કુલિંગથી બરફ બનાવવામાં આવે છે। ડાયરેક્ટ કુલિંગથી બરફ નથી બનતો, ઇનડાયરેક્ટ કુલિંગથી બરફ બને છે, બરાબર છે। એની અંદર સૌ પ્રથમ મીઠાનું દ્રાવણ કે જેને આપણે બ્રાઇન કહીએ છીએ, બરોબર છે, મીઠાનું દ્રાવણ ને ઇવોપરેટર વડે ઠંડુ કરવામાં આવે છે। ઓકે, ઇવોપરેટરનું ફંક્શન અગાઉ આપણે લેક્ચર્સ કન્ડક્ટ કરેલા જ છે, એની અંદર ફંક્શન તમને જોયેલું જ છે। તો ઇવોપરેટરનું ફંક્શન શું છે, કુલિંગ મીડિયમ પ્રોવાઈડ કરે, ઓકે, એટલે ઠંડુ કરશે। ઠંડુ કરેલા મીઠાનું દ્રાવણ આઈસ કેનની આજુબાજુ ફેરવવામાં આવે છે। હવે આઈસ કેન શું છે, ઓકે, આઈસ કેન જે છે એક પ્રકારની પદ્ધતિ છે બરફ બનાવવા માટેની, બરાબર છે। આઈસ કેનની આજુબાજુ ફેરવવામાં આવશે, એ ડિટેલમાં સ્ટડી કરીએ છીએ પાછળ। આ કેન એક ટેન્કમાં મૂકેલું છે, આ કેન જે હશે એટલે એક પ્રકારનો કેન હશે, એ ટેન્કની અંદર મૂકેલો હશે। આઈસ કેનની અંદર જે પાણીને બરફમાં રૂપાંતર કરવાનું હોય, બરાબર છે, તે પાણી ભરવામાં આવશે। ઓકે, મીઠાનું દ્રાવણ સતત આઈસ કેનની, સતત કન્ટિન્યુઅસલી આઈસ કેનની આજુબાજુ પંપની મદદથી ફેરવવામાં આવશે, એટલે આમાં એક્સટર્નલ સોર્સનો ઉપયોગ થશે, બરાબર છે, પંપની મદદથી ફેરવવામાં આવશે। અને પંપની મદદથી ક્યાં સુધી ફેરવવામાં આવશે, કે જ્યાં સુધી મીઠાનું દ્રાવણ કેનની આજુબાજુ ત્યાં સુધી ફેરવવામાં આવશે જ્યાં સુધી બરફમાં રૂપાંતર ન થાય, બરાબર છે। આપણને તમારે જે પ્રોડક્ટ જોઈએ છે એટલે કે બરફ જોઈએ છે, એ બરફ જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી એને ફેરવવામાં આવશે। ઓકે, તાતો થઈ કઈ રીતે બને છે, બરાબર છે, મીઠાનું દ્રાવણ લેવાનું, આઈસ કેન લેવાનો, બરફ જે તમારે પાણી જે છે એની અંદર ભરી દેવાનું અને જે છે આજુબાજુ ફેરવવાનું, ક્યાં સુધી ફેરવવાનું, કે જ્યાં સુધી બરફ ના થાય ત્યાં સુધી। આ એક પદ્ધતિ હતી, કેન પદ્ધતિ, બરાબર છે। એની અંદર થોડા ટેકનિકલ ટર્મ્સ, એના ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ આપણે યાદ રાખીએ તો રેફ્રિજરન્ટ તરીકે NH3। હવે અણુ રેફ્રિજરન્ટ આપણે આગળ નેક્સ્ટ ચેપ્ટર ચાલુ થાય, કાં તો નેક્સ્ટ ટોપિક આપણો આવશે, તો એની અંદર ટાઈપ્સ ઓફ રેફ્રિજરન્ટ આપણે સ્ટડી કરીશું, તારે વધારે આઈડિયા આવશે કે પ્રાઇમરી રેફ્રિજરન્ટ કયા છે, સેકન્ડરી રેફ્રિજરન્ટ કયા છે, R12 શું છે, R11 શું છે, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેફ્રિજરન્ટ અવેલેબલ છે, તો કયા રેફ્રિજરન્ટની શું એપ્લિકેશન્સ છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરીશું। અત્યારે આપણે NH3ને એમોનિયા કહેવાશે, એમોનિયા ગેસ જે છે
ये रेफ्रिजरेंट तरीके બરફ એટલે કે આઈસ મેન્યુફેક્ચરિંગમાં યુઝ થશે. પછી બીજું છે એક ફ્રીઝિંગ ટેન્ક જોશે. ફ્રીઝિંગ ટેન્ક એટલે કે જે જગ્યાએ બરફ સ્ટોર તમારો બરફ બની રેડી થશે. પછી એના માટે મિકેનિઝમ જોશે આખી, જે એને ગોળ ગોળ ફેરવશે. ઓકે, ડીપ ટેન્ક, આઈસ ડમ્પ અને આઈસ સ્ટોરેજ. ઓકે, એ બની ગયા પછીની વાત છે, સ્ટોરેજ કઈ રીતે થાય. ઓકે, તો એના ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ હતા. ઓકે, હવે બે પ્રકારની મેથડ છે, અગાઉ ડિસ્કસ કર્યું એ પ્રમાણે. એક છે કેન પદ્ધતિ અને બીજી છે પ્લેટ પદ્ધતિ. તો આપણા સિલેબસની અંદર કેન પદ્ધતિ છે, બરાબર છે? કેન પદ્ધતિ આપણે સ્ટડી કરવાના છીએ. તો કેન પદ્ધતિ આપણે જોઈએ, તમને પ્લેટ પદ્ધતિ પણ થોડી સમજાવી દઈશ કે શું છે. તો કેન પદ્ધતિ જે છે એની અંદર ગેલ્વેનાઇઝ્ડ આયર્ન શીટ, કેનની અંદર પાણી ભરવામાં આવે છે. કેન પદ્ધતિમાં ગેલ્વેનાઇઝ્ડ આયર્ન શીટ હશે, બરાબર છે? ગેલ્વેનાઇઝ્ડ આયર્ન શીટ હશે, એની અંદર પાણી ભરવામાં આવશે. ઠંડુ કરેલું મીઠાનું દ્રાવણમાં મૂકી પાણીનું બરફમાં રૂપાંતર કરવામાં આવશે, બરાબર છે? તો આ કેન પદ્ધતિમાં આટલું થશે, ગેલ્વેનાઇઝ્ડ આયર્ન શીટ પર ઉપયોગ થશે. જો જીટીયુની અંદર ઓબ્જેક્ટિવ એક્ઝામ લે તો કેન પદ્ધતિ જે છે તો એમાં તમને પ્રશ્ન એવો નીકળે કે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન શીટ જે છે એ કઈ પદ્ધતિમાં યુઝ થશે, તો કેન પદ્ધતિમાં યુઝ થશે. ગેલ્વેનાઇઝ્ડ આયર્ન શીટ જે છે એ કેન પદ્ધતિમાં યુઝ થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્લેટ પદ્ધતિ. પ્લેટ પદ્ધતિની અંદર શું છે? તો આ પદ્ધતિમાં મોટા ટેન્કમાં પોલા એટલે કે હોલો લંબચોરસ પાણીમાં મૂકવામાં આવશે. મીઠાનું દ્રાવણ લંબચોરસ પાણીની અંદર ફેરવવામાં આવશે. ઓકે, પાનની સપાટી આજુબાજુ પાણીમાંથી બનેલા બરફને ભાજશે અને એ જે ભાજેલો બરફ જે હશે એ ત્યાં સ્ટોર થશે. આ પદ્ધતિથી બરફ મોટા લંબચોરસ આકાર, આ પદ્ધતિથી જે બરફ જે છે એમાં મોટા લંબચોરસ આકારના બનાવી શકાય. તો તમને પ્રશ્ન પૂછાય, મોટા લંબચોરસ આકારના બરફ કઈ પદ્ધતિથી બનાવી શકાય? પ્લેટ પદ્ધતિથી. એમસીક્યુ અહીંથી આવે. ઓકે, મોટા લંબચોરસ આકારના જે બરફ જે છે એ પ્લેટ પદ્ધતિથી વપરાય બનાવવામાં આવશે. કેન પદ્ધતિ થોડી ડિટેલમાં જોઈએ તો સૌ પ્રથમ કેન પદ્ધતિમાં ત્રણ વસ્તુ આપણે ધ્યાન રાખીશું. એક, ટ્રીટમેન્ટ કરતી વખતે ધ્યાન રાખવા જેવી બાબત છે. તો જોઈએ શું છે. તો પાણીમાં એકલું પાણી તો નહીં હોય, બરાબર છે? અશુદ્ધિઓ હશે, બરાબર છે? ઇમ્પ્યોરિટીઝ હશે. તેમાં હવા એટલે કે એર, CO2, કાર્બન ડાયોક્સાઇડ ગેસ, ઘન અશુદ્ધિઓ, બરાબર છે? આ બધી અશુદ્ધિઓને જો દૂર નહીં કરીએ ને તો બરફની અંદર શું થશે, એના મધ્ય ભાગ એટલે કે મિડલની અંદર એ બધી જે ઇમ્પ્યોરિટી જે છે એ કલેક્ટ થશે. તો એ ઇમ્પ્યોરિટી કલેક્ટ થશે તો એના કારણે જે બરફ જે બનશે એ કેવો થશે, મિલ્કી અને વ્હાઈટ બરફ બનશે. તમે બરફ લેવા ગયા હશો તો તમે અમુક ટાઈમ જોશો બરફ એકદમ દૂધ જેવો બરફ હશે, બરાબર છે? દૂધ જેવો બરફ હશે એટલે કે મિલ્કી બરફ હશે, વ્હાઈટ બરફ હશે. તો એ શું છે, એ સારો બરફ નથી, બરાબર? તમે એવી કોઈ ભ્રમણામાં ના રહેશો કે આ દૂધ જેવો બરફ છે, બહુ સરસ બરફ છે. એ ઇમ્પ્યોરિટીવાળો બરફ છે, અશુદ્ધિઓવાળો બરફ છે. બરફ ખાવા જાઓ તો ધ્યાન રાખજો, બરાબર છે? પાણીને બરાબર શુદ્ધ કરીને ગાળવું. ઓકે, એટલે એ દૂર થાય ઇમ્પ્યોરિટી. એટલે કે પાણી જે છે તમે વાપરો એ કેવું પાણી વાપરવું, સારી ક્વોલિટીનું પાણી વાપરવું. એટલે કે એને તમે ફિલ્ટર કરીને વાપરો, એમાં અશુદ્ધિઓ જે છે એ દૂર કરીને વાપરો. ઓકે, પછી બ્લેક સ્ટીલ શીટ જે છે એની અંદરથી બનાવો, બરાબર છે? જે એનું જે આખું ડ્રમ જે રેડી થશે એ સાનું બ્લેક સ્ટીલ શીટનું બનાવવાનું. ઓકે, હવે મેં આની અંદરથી અમુક પ્રશ્નો કાઢેલા છે જે તમને ધ્યાનમાં તમને આગળ કામમાં લાગે. જો જીટીયુ ઓબ્જેક્ટિવ પ્રશ્ન પૂછે તો આની અંદરથી ઘણા પ્રશ્નો નીકળે કે આઈસ મેન્યુફેક્ચરિંગ બરફનું ઉત્પાદન કરવા માટે કયા પ્રકારનું કોમ્પ્રેસર યુઝ થાય. પ્રશ્ન પૂછવાની પૂરેપૂરી શક્યતા. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર યુઝ થાય, બરાબર? પણ એમાંય પાછું ઓપન ટાઈપ. રેસિપ્રોકેટિંગનું થોડું ડિટેલમાં તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે? રેસિપ્રોકેટિંગનું ડિટેલમાં થોડો ખ્યાલ હોવો જોઈએ કે કેમ રેસિપ્રોકેટિંગ યુઝ થાય. બે કોમ્પ્રેસર આવતા હતા, ખબર છે? રેસિપ્રોકેટિંગ અને સેન્ટ્રીફ્યુગલ. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કંઈક હતું, ખબર છે? રેસિપ્રોકેટિંગ કેવું છે, પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ છે. પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ
ટાઈપનું કોમ્પ્રેસર છે. ઓકે, ગેસની વાત કરીએ તો ગેસ જે છે એ કયો યુઝ થશે? NH3 એટલે કે એમોનિયા. એવો પ્રશ્ન પૂછાઈ જાય કયા પ્રકારનો ગેસ યુઝ થાય છે, એટલે કે કયા પ્રકારનો રેફ્રિજરન્ટ યુઝ થાય છે, તો એમોનિયા. ઓઇલ સેપરેટર, તો આઈસ મેન્યુફેક્ચરિંગમાં ઓઇલ સેપરેટરનું શું કાર્ય? તો ઓઇલ રેફ્રિજરન્ટમાંથી છૂટું પાડવાનું કામ કરશે. રેફ્રિજરન્ટની અંદરથી ઓઇલને છૂટું પાડવાનું કામ ઓઇલ સેપરેટર કરશે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું ટૉપિક રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોલ્ડ સ્ટોરેજ વિશે આપણે સ્ટડી કરીશું. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.